ચા મોસમમાં પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા. ઉમરગામ ખાતે આવેલા વર્ષો જૂના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. વર્ષો જૂના મંદિરની જગ્યાએ સુંદર નવું મંદિર આકાર લઈ ચૂક્યું છે. માચી સમાજના ભાઈ બહેનોની અથાગ મહેનત અને લોકો દ્વારા આપવામાં આવેલા દાનથી વિશાળ મંદિર આજે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી અને ધારાસભ્ય રમણભાઈ પાટકરે ખાસ હાજરી આપી મંદિરની પૂજા અર્ચના કરી હતી. કારુલકર પ્રતિષ્ઠાન મુંબઈના અગ્રણી શીતલબેને પણ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. એ આ સમાજ માટે અને સમસ્ત આજે ઉમરગામ તાલુકાના ઉમરગામ ટાઉન ખાતે માછી સમાજનું ખૂબ ભવ્ય, જેને એમ કહી શકાય કે અમારા દક્ષિણ ગુજરાતમાં સૌથી ભવ્યથી અતિ ભવ્ય મંદિર હનુમાનજી અને શીતળા દેવી સાથે ખૂબ જૂનું ભોળાનાથનું મંદિર પણ સાથે છે. ત્યારે એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અમારા આદરણીય પૂર્વ મંત્રીશ્રી અને આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ભાઈ રમણભાઈ, અમારા સંગઠનના પ્રમુખ ભાઈ દિલીપભાઈ, અમારા સચિનભાઈ અને સમગ્ર નગરપાલિકાની, મારા ઉમરગામ નગરપાલિકાની પ્રમુખશ્રી, સંગઠનના બહેનો, તમામ સંગઠનના આગેવાનો અને માછી સમાજના, મુખ્યત્વે માછી સમાજ એકતા, કારણ કે વર્ષો પહેલાં આપણે યાદ કરીએ તો માછી સમાજ ખૂબ મહેનત કરીને અહીંયા સુધી આવવા માટે એમણે આખી જિંદગી ભયંકર સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષ કર્યા પછી ધીમે 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 જેમ જેમ પ્રગતિ થાય તેમ, જેમ જેમ માણસની પ્રગતિ થાય તેમ, ભગવાન નાનકડા ઝૂંપડાવાળા લીપણવાળા ઘરમાં હતા એમાંથી થોડું પાકું બનાવ્યું. આજે અત્યારે ભવ્યથી ભવ્ય ઉમરગામ ટાઉનમાં મંદિર બન્યું છે. એ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠામાં આવવાનો અમને લાવો મળ્યો છે, અવસર મળ્યો છે અને મારા માસી સમાજ આવતા દિવસોમાં એમની જે પ્રગતિ છે એ દિવસે રાતે અને અપાર પ્રગતિ કરે અને ભવ્યથી ભવ્ય એમનો વારસો જાળવે એવી શુભકામના પાઠવું છું. ઉમરગામ સાથે મારા વર્ષોના રિલેશન છે, બિકોઝ મારા મમ્મી ડેડી અહીંયા છે, હું અહીંયા ઉછેરી છું, મારું સ્કૂલિંગ દાણુમાં થયું છે. સો આ લોકો સાથે એવી રીતે હું જોડાયેલી છું અને આજે મંદિરમાં આવીને આટલો સારો વિકાસ જોઈને, 3 વર્ષના શોર્ટ પીરિયડમાં આટલું જે સારું મંદિર બન્યું છે એ જોઈને બહુ સારું લાગે છે. અને આ બધાનો સપોર્ટ છે ઓલવેઝ અમારા તરફથી અને એ લોકોનો સપોર્ટ અમને છે. બાળાભાઈ છે સાથે, રાજેશભાઈ છે, આનંદ થાય છે બધું જોઈને. થેન્ક યુ સો મચ અને અમે સાથે હંમેશા રહેશું.